બે હજાર ત્રેવીસના ઓક્ટોબર મહિનામાં ધરપકડ થઈ હતી બે હજાર ચોવીસ લોકસભાના બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનનું પ્રથમ ચરણનું વોટિંગ ઓગણીસ એપ્રિલે ચાલુ થશે ત્યારે એ પહેલાં આમ આદમી પાર્ટીને આ ખૂબ મોટી રાહત મળી છે તો વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતાઓની તો સત્યેન્દ્ર જૈન મે બે હજાર બાવીસથી મનીષ સિસોદિયા ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી આપના કમ્યુનિકેશન ઇન્ચાર્જ વિજય નાયર જેલમાં છે અગાઉ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા હતા કે કેન્દ્રીય એજન્સીઓ જેમ કે ઈડી ઇન્કમટેક્સ અને સીબીઆઈ એ આખી આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખવા માંગે છે વાત કરીએ સંજય સિંહની તો તેઓ બે થી દિલ્હી થી દિલ્હીથી રાજ્યસભામાં સાંસદ છે તેમની પર મની લોન્ડરિંગના કેસમાં આરોપો લગાવવામાં આવ્યા છે તેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ઉત્તર પ્રદેશ ઓડિશા અને રાજસ્થાનના પ્રભારી પણ છે તેઓ અરવિંદ કેજરીવાલના ખૂબ જૂના સહયોગી છે બે હજાર છમાં માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટેનું આંદોલન થયું ઉપરાંત બે હજાર અગિયારના એન્ટી કરપ્શન મુવમેન્ટમાં કેજરીવાલના સહયોગી રહ્યા છે તો જોઈએ હવે આપના બીજા કયા નેતાઓના જામીન મંજૂર થાય છે આવી રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાત જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ

એ ભાજપનું એક ષડયંત્ર છે આમ આદમી પાર્ટીને રોકવા માટેનું અને અરવિંદ કેજરીવાલને રોકવા માટેનું આજે એ ષડયંત્રનો કોર્ટમાં પર્દાફાશ થયો છે સંજય સિંહજીને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે કૌભાંડ કૌભાંડ ઈડી કરે છે પરંતુ એક પણ રૂપિયાની રિકવરી નથી થઈ કે કોઈપણ પ્રકારની મિલકતની રિકવરી નથી થઈ ટૂંકમાં આવું કોઈ કહેવાતું કૌભાંડ થયું જ નથી એવા પ્રકારની અર્થ ધરાવતી ટિપ્પણીઓ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે ટૂંકમાં સત્યની જીત થઈ છે મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને અને સૌ નેતાઓને ન્યાય મળશે અને સુપ્રીમ કોર્ટમાંથી વહેલી તકે યુકાદો મળશે